નમસ્તે મિત્રો, ગૃહિણીના પેજ પર તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરશું અડદ વિશે. મિત્રો, અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દુબળું પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ. કદાચ અડદના આ માંસવર્ધક પૌષ્ટિક ગુણને લીધે જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખાવાનું ગોઠવાયું લાગે છે. આધુનિકો પણ કહે છે કે અડદમાં ઉત્કૃષ્ટ પ્રકારનું પ્રોટીન રહેલું છે. તમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે. પ્રોટીન વગર માંસની પુષ્ટતાની વૃદ્ધિ થાય જ નહીં. આ કારણથી જ કઠોળમાં અડદ સૌથી વધારે પૌષ્ટિક છે. દ્રાવણ વધારનાર અને વાયુના રોગો મટાડનાર કહેવાયા છે. અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. આજે તેની ઉપેક્ષા થતી જોવા મળે છે, પરંતુ આહારમાં તેને આગવું સ્થાન આપવાની ખાસ જરૂર છે. અડદની દાળને કોઈપણ રૂપે ખાવામાં આવે તો તેનાથી શક્તિ જ મળશે. આ દાળને પલાળીને વાટીને કપાળ પર લેપ કરવાથી નકસીર અને ગરમીમાં થનાર માથાના દુખાવામાં આરામ મળે છે. તો આવો જાણીએ અડદની દાળ અને તેના ફાયદાઓ વિશે. મિત્રો, રાત્રે 5 રૂપિયાના વજન જેટલી અડદની દાળને પાણીમાં પલાળી દો. સવારે તેને વાટીને દૂધ કે સાકરમાં મિક્સ કરીને ખાઓ. હૃદય અને મગજને લાભ થશે. જો હિંચકી બંધ ન થઈ રહી હોય તો આખી અડદની દાળને કોલસા પર નાખી તેનો ધુમાડો સૂંઘો. હિંચકી ઠીક થઈ જશે. અડદની દાળને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લગાવો, જેનાથી માથાની તાલ પર ફાયદો થશે. જો ચહેરા પરના સફેદ દાગ દૂર ન થઈ રહ્યા હોય તો અડદના લોટને પલાળી બીજી વાર વાટીને દાગવાળી જગ્યા પર રોજ લગાવો. 4 મહિના સુધી સતત લગાવવાથી દાગ દૂર થઈ જશે. અડદની દાળ પાણીમાં પલાળી રાખી તેને વાટી તેમાં મીઠું, મરી, હિંગ, જીરું, લસણ અને આદું નાખી વડા કરવા. તેને ધીમા અથવા તેલમાં તળીને ખાવાથી શૂળ મટે છે. વીર્યનો મુખ્ય ઘટક પ્રોટીન છે. બધા જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી એવી શુક્રવૃત્તિ થાય છે. અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તિ, મૈથુન શક્તિ વધારે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતા હોય તેમણે અડદ અને અડદિયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આ હતી જાણકારી અડદ વિશે. આવી જ અન્ય માહિતીઓ સાથે ફરીથી મળતા રહેશું. પરંતુ તમને જો આ જાણકારી પસંદ આવી હોય તો જરૂરથી આ પેજને સબસ્ક્રાઇબ કરજો. લાઇક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. જય હિન્દ.